હલો ગાઈસ, સ્વાગત કરું છું હું તમારું આ સેશનમાં. આ સેશનમાં આપણે દુનિયાના લીડિંગ ન્યૂઝપેપરમાં જે બી તમારા એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે તેના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત આ સેશન તમારા ડે ટુ ડે લાઈફમાં નોલેજને ગેઇન કરવામાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સો પહેલી ન્યૂઝ છે આપણી પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. સો પાછલા વર્ષે જે રેન્ક હતી આપણી તે જ રેન્ક બરકરાર રહી છે આ વર્ષે પણ. સો આ વર્ષે પણ આપણે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 142માં સ્થાને જ રહ્યા છે. તો આ તમારે યાદ રાખવાનું છે, ઠીક છે. સો એક ઓર્ગેનાઇઝેશન છે રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડર, તે આ રિપોર્ટ આ રેન્કિંગ બહાર પાડે છે અને તેમાં તેને ઇન્ડિયાને 142માં સ્થાને રાખ્યું છે અને ટોટલ 180માંથી 142 સ્થાને રહ્યું છે, તે તમારે યાદ રાખવાનું છે, ઠીક છે. સો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો નેક્સ્ટ ન્યૂઝ છે ICMR. તો મિત્રો ICMR એ કહ્યું છે કે તમે કોઈ વેક્સિન લ્યો છો તો તેના પછી તમને કોરોના થવાનો જે ચાન્સીસ છે તે ખૂબ જ ઓછા છે, ઠીક છે. અહીં આપણી ભારતની બે વેક્સિન છે, કોવિડશિલ્ડ ને કોવેક્સિન, તમને ખ્યાલ જ હશે, ઠીક છે. સો અહીં તમે જોઈ શકો છો 90.3 મિલિયન જે વેક્સિન લીધી હતી પહેલો ડોઝ, તેમાંથી 4,208 જણાને જ પાછું ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, ઠીક છે. તો બહુ ઓછું પરસેન્ટેજ છે એમ કહેવામાં આવ્યું છે અહીં. અને અહીં કોવિડશિલ્ડનું કહી કહેવામાં આવ્યું છે કે તેની વેક્સિન 100 મિલિયન લોકોએ લીધી છે અને તેમાંથી 17,175 જણાને જ માત્ર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ. સો બહુ માઇનોર અમાઉન્ટમાં પાછા પોઝિટિવ આવે છે, તો એવું નથી કે કોઈ પણ લોકો જો વેક્સિન લઈ લે તો તેને પાછો કોરોના થઈ શકે છે, ઠીક છે. તેના વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. તો અહીં વાત આવી છે ICMRની, ઠીક છે. સો ઇન્ડિયન કાઉન્સિલિંગ ફોર ધ મેડિકલ રિસર્ચનું ફોર્મેશન 1911માં કરવામાં આવ્યું હતું મિત્રો, ઠીક છે. ત્યારે તેનું નામ બીજું હતું અને હવે ત્યારબાદ તેનું રિનેમ કરવામાં આવ્યું છે આઝાદી પછી 1949માં. ત્યારબાદ તેનું નામ ICMR રાખવામાં આવ્યું છે. ફોર્મેશન ટાઈમે તેનું નામ IRRF હતું, ઠીક છે. સો આનું હેડક્વાર્ટર પૂછવામાં આવે તો દિલ્હીમાં આવેલું છે મિત્રો, ઠીક છે. અને તેમના અત્યારે હાલમાં સેક્રેટરી કોણ છે તો બલરામ ભાર્ગવજી છે, ઠીક છે. બલરામ ભાર્ગવ છે તે તમારે યાદ રાખવાનું છે મિત્રો, ઠીક છે. અને આ કોના અંડરમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વર્ફન નીચે આવે છે, અંડર મિનિસ્ટ્રીના નીચે આવે છે, ઠીક છે. તે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો SSIએ ફિક્સ કરી દીધી છે પ્રાઇસને તેની કોવિડશિલ્ડ જે વેક્સિન તે પ્રોડક્શન કરી રહ્યું છે તેની. તમને ખ્યાલ છે SSI એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ઠીક છે. તો તે વેક્સિન નામ શું છે? કોવિડશિલ્ડ છે, ઠીક છે. સો આ કોવિડશિલ્ડની પ્રાઇસને ફિક્સ કરી દેવામાં આવી છે, ઠીક છે. તો શું શું પ્રાઇસ રાખવામાં આવી છે તો તમને ખ્યાલ જ હશે કે હવે કોઈપણ સ્ટેટ ડાયરેક્ટ વેક્સિન ખરીદી શકે છે, તો તેના માટે પ્રાઇસ 400 રૂપિયા રાખવામાં આવી છે. તે ઉપરાંત કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલ પણ લઈ શકે છે ડાયરેક્ટ વેક્સિન ડાયરેક્ટ કંપની પાસેથી, તો તેના 600 રૂપિયા તેની પ્રાઇસ રાખવામાં આવી છે, ઠીક છે. અને જો ડાયરેક્ટ સેન્ટરને આપે તો સેન્ટરને 150 થી 200ની અંદર આપવામાં આવશે, તે અહીં ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે, ઠીક છે. સો તમને આ ખ્યાલ જ હશે કોવિડશિલ્ડ એ એક્સ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડને SSI દ્વારા વિકસિત કરવામાં આવી છે અને એક છે કોવેક્સિન, તે કોના દ્વારા બનાવવામાં આવી છે તો તે આપણા ભારત દ્વારા જ બનાવવામાં આવી છે, ભારત બાયોટેક, ઠીક છે. તે તમારે યાદ રાખવાનું છે. સો અહીં SSI આવી છે તો SSI વિશે આપણે ચર્ચા કરી લઈએ. સો SSIનું ફૂલ ફોર્મ છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ઠીક છે. સો આ એક પ્રાઇવેટ કંપની છે અને તેની પાસે ખૂબ મોટા પ્રમાણમાં તે પ્રોડક્શન કરી શકે છે કોઈપણ વેક્સિનનું. સો ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાએ તેની સાથે કરાર કર્યા છે, ઠીક છે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ આપણા ઇન્ડિયામાં આવેલી છે. ઇન્ડિયામાં ક્યાં આવેલી છે તો આનું જે હેડક્વાર્ટર છે, ઠીક છે, તે અધર પુણે આવેલું છે, ઠીક છે. અને આનું જે માલિક છે જેનો ફાઉન્ડર છે તે કોણ છે તો તે
સાયરસ પૂનાવાલા હતા અને અત્યારે હાલમાં કોણ છે? તો હાલમાં જે ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ ત્રણેય પોસ્ટ અધર પૂનાવાલા સંભાળે છે, તે તમારે ખ્યાલ યાદ રાખવાનું છે. આનું હેડક્વાર્ટર પૂના આવેલું છે અને આનું ફાઉન્ડેશન ક્યારે થયું હતું? તો 1966માં થયું હતું. ઠીક છે, એટલી વસ્તુ તમારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી યાદ રાખવાની છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. તો મિત્રો, નેક્સ્ટ ન્યૂઝ છે શંખા ઘોષ. તેઓ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તો પેપરમાં પૂછે કે તેઓ કોણ હતા? તો તેઓ કવિ હતા, તે તમારે ખ્યાલ રાખવાનું છે. ત્યારબાદ છે મિત્રો, સો મિત્રો, અર્જુન કલ્યાણજી 68 ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે ઇન્ડિયાના. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. તો ગ્રાન્ડ માસ્ટર કોણ હોય છે મિત્રો? તો ગ્રાન્ડ માસ્ટર એક ટાઇટલ છે, ચેસ પ્લેયરનું સૌથી હાયેસ્ટ ટાઇટલ ગણવામાં આવે છે અને જે વર્લ્ડ ચેમ્પિયનો છે તેને FIDE દ્વારા આપવામાં આવે છે. ઠીક છે, સો આપણા પહેલાં ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? તો વિશ્વનાથ આનંદ હતા, તે તમારે યાદ રાખવાનું છે. ઠીક છે, સો વર્લ્ડ કપ ચાલી રહ્યું છે આર્ચરી માટે, સો તેમાં અંતાનુ અને અંકિતાએ સેકન્ડ રેન્ક હાંસિલ કર્યો છે. સો આ ન્યૂઝ કવર કરવાનો મારો એક જ મોટિવ હતો કે તમારે ધ્યાન રાખવાનું છે કે અંતાનુ અને અંકિતા તે કયા રમત સાથે સંકળાયેલા છે. તો તે તમારે યાદ રાખવાનું છે, આર્ચરી સાથે સંકળાયેલા છે. ઠીક છે, અંતાનુ અને અંકિતા. ઠીક છે, અને તેઓ સેકન્ડ પોઝિશન બંને ઇન્ડિવિજ્યુઅલ બોય એન્ડ ગર્લ્સમાં હાંસિલ કરી છે, તે તમારે યાદ રાખવાનું છે. ઠીક છે, સો મિત્રો, 22 તારીખે વર્લ્ડ અર્થ ડે ગયો છે. ઠીક છે, 22 તારીખે, સો તેની શરૂઆત સૌપ્રથમ 1970માં કરવામાં આવી હતી, 22 એપ્રિલ 1970. ઠીક છે, તે દર વર્ષે કરવામાં આવે છે 22 તારીખે. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. સૌપ્રથમ 1969માં યુનેસ્કોના કોન્ફરન્સ થઈ હતી, યુનેસ્કોની સેન ફ્રાન્સિસ્કોમાં. ઠીક છે, તો ત્યાં જોહન મેકલેને ત્યાં પર્પઝ રાખ્યો હતો કે ભાઈ આ દિવસ આપણે ઉજવવો જોઈએ. ઠીક છે, તો ત્યારબાદ 1970થી ફર્સ્ટ ટાઈમ આને ઉજવવામાં આવ્યો અને આ વખતે 1900 ફરી ઉજવવામાં આવ્યો છે, તે તમારે યાદ રાખવાનું છે. ઠીક છે, સો આનું મહત્ત્વ શું છે? તો તે સપોર્ટ ફોર ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, એન્વાયરમેન્ટને સુરક્ષા દેવા માટેનું આનો હેતુ છે આ દિવસનું. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. સો મિત્રો, હાલમાં એમ નરસિંહાજીનું મૃત્યુ થયું છે હૈદરાબાદ ખાતે. સો તેઓ આપણા ફોર્મર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર રહી ચૂક્યા હતા અને તેઓને આર્કિટેક્ટ ઓફ ધ મોડર્ન ઇન્ડિયા બેન્કિંગના ફોર્મર માનવામાં આવે છે. ઠીક છે, રિઝર્વ બેંકના. સો તેઓએ બે હાઈ પાવર કમિટીના હેડ રહ્યા હતા અને તેનો બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં રિફોર્મ લાવ્યા હતા, તેથી તેમને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટરના રિફોર્મના પિતા માનવામાં આવે છે. ઠીક છે, તો આ મહત્ત્વનું થઈ જાય છે. આ નામ તમારે યાદ રાખવાનું છે, નરસિંહાજીનું નામ. ઠીક છે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ એ નાઇસ ડે.